વડોદરા શહેરના ઐતિહાસિક સિદ્ધનાથ તળાવમાં જે ડ્રેનેજના કનેક્શનને લઈને રોગચાળો ફેલાવાની ભીતિ છે વડોદરા શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક સિદ્ધનાથ તળાવમાં વરસાદી કાસના નામે જ ડ્રેનેજના કનેક્શનના જોડાણને લઈને તળાવમાં એકત્રિત થતા ડ્રેનેજના પાણીને લઈને દુર્ગંધ ફેલાઈ રહી છે અને આ દુર્ગંધના કારણે જે લોકો જે મોર્નિંગ વોક પર આવી રહ્યા છે તેઓને હાલાકી વેઠવાનો પણ વારો આવી રહ્યો છે કડવઈ શું કહેશો સાડા પાંચ કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે તળાવના બ્યુટિફિકેશન પાસે અને સીધના તળાવમાં અત્યારે ડ્રેનેજ પાણી થવાઈ છે અમારા વિસ્તારમાં ઐતિહાસિક તળાવ સિદ્ધનાથ તળાવ જે નવનાથ મહાદેવમાંથી એક મહાદેવનું મંદિર સિદ્ધનાથ મહાદેવનું મંદિર એની આવ્યું છે તમે જોઈ શકો બાજુમાં દોઢસો વર્ષ જૂનું ગણેશજીનું મંદિર છે એની બાજુમાં વિઠ્ઠલજીનું મંદિર બસો વર્ષ જૂનું એટલે ધાર્મિક પ્રસંગો અહીં થતા હોય છે ને એ સિદ્ધનાથ તળાવની પાછળ સાડા પાંચ કરોડ રૂપિયા ખર્ચો કર્યા પછી અમને એવું લાગતું હતું કે વિસ્તારના લોકો એનો સા લોકોને સારી રીતો ઉપયોગ કરી શકશે લોકો વોકિંગ કરી શકશે લોકો એનો શાંતિથી બેસી શકશે પણ પરિસ્થિતિ એવી છે કે ગટરનું ગંદુ ડ્રેનેજનું પાણી આ તળાવની અંદર અધિકારીઓના પાપે અહીં છોડી દેવામાં આવ્યું છે અને વારંવાર અમે રજૂઆતો કરી છે સભામાં પત્ર લખ્યા છે પણ આ અધિકારીઓ કોઈ જાતની યોગ્ય રીતે કામગીરી નથી કરતા એના લીધે આ સિદ્ધનાથ તલાવની અંદર જેટલું પાણી છે તમામ ગટરનું ગંદુ ડ્રેનેજનું પાણી છે અને જે વોકિંગ ટ્રેક બનાવે છે કરોડો રૂપિયા ખર્ચો કરીને એ ટ્રેકની અંદર પણ તમે જોઈ શકો આખો પગ આપણો પાણીની અંદર જતો રહે એટલું પાણી ભરાઈ ગયું છે અને ગંદુ અને ગટરનું પાણી તો લોકો અમારા વિસ્તારની બહેનો સિનિયર સિટીઝનો કેવી રીતે વોકિંગ કરી શકશે એટલે જ્યારે આટલો ખર્ચો કર્યો હોય એટલે અમારી એટલી જ માગણી કમિશનરશ્રીને કે જે કંઈ ગટરનું પાણી ડ્રેનેજનું પાણી તલાવની અંદર છોડી દેવામાં આવી છે એને વહેલી તકે બંધ કરવામાં આવે ને કાયમી એની સફાઈ કરવી જોઈએ તમે જોઈ શકો સિદ્ધનાથ તલાવ એટલી લીલ જામી ગઈ છે એટલી દુર્ગંધ મારે છે ને જે અંદરથી કચરો બહાર કાઢે છે અહીં બાજુમાં જ મૂકી દીધો છે એ પણ લઈ નથી જતા એટલે એવી ખરાબ હાલત છે જ્યારે સુસાગર પાસે તમે કામગીરી કરતા હોય તો સિદ્ધનાથ તળાવની અંદર કેમ કેમ કે બાજુમાં કેટલા હજારો લોકો રહેતા હોય બાજુમાં મંદિરો આવ્યા છે સ્કૂલ આવી છે નાના બાળકો જ અહીં આવતા હોય એટલે આ કામગીરી વહેલી તકે કરવામાં આવે એવી અમારી માગણી છે અને ટૂંક સમયની અંદર આ કામગીરી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું હું એટલું જ કહીશ કે જે આ તળાવમાં ડ્રેનેજનું પાણી આવે એ સૌથી પહેલાં એનો નિકાલ કરવો જરૂરી છે અને જે આની ગંદકી છે જે બહાર આવીને પડી છે એની સફાઈ કરાવડાવો તે કાકે કોઈ અહીંયા ચાલી શકે આ તમે બનાવ્યું છે શાની માટે કે લોકો ચાલી શકે આવીને બેસી શકે વૃદ્ધ માણસો સાંજે આવીને બેસી શકે તો આવી પરિસ્થિતિમાં વૃદ્ધ ક્યાંથી આવીને બેસે આ તો વધારે ખતરો થઈ ગયો છે લોકો વધારે બીમાર પડશે જેવી રીતે અહીંયા સ્કૂલો છે તો સ્કૂલોમાં પણ સવારે અહીંયા ચાલવા માટે છોકરાઓને લઈ આવે છે જેવી રીતે પીટીનો પીરિયડ હોય તો અહીંયા નાના ભૂલકાઓને લઈને આવે છે તો આ કોની જવાબદારી છે આ સાફ નહીં થાય તો એ છોકરાઓ બીમાર થવાના છે એ જવાબદારી કોની તો અહીંયા કોઈ ધ્યાન તો આપે જેવી રીતે બાળુભાઈ આવીને ધ્યાન આપે છે એવા બીજા પણ આવીને ધ્યાન આપે ને જો સમયસર નહીં થાય તો આગળ બસ આંદોલન કરીશું અમે બાળુભાઈની સાથે જ છીએ